હેલો ફ્રેન્ડ્સ, હું વૈભવ પટેલ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ધોરણ 11 ની અંદર રસાયણવિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 જોતા હતા, ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીશું. આજે આપણે ટોપિક જોવાનું છે દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન. દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન. એની અંદર સૌથી પહેલા આપણે દ્રવ્યના ગુણધર્મો વિશે જોઈશું. અહીંયા આગળ જે કોઈ પણ પદાર્થ હશે એ પદાર્થના આપણને વિશિષ્ટ ગુણધર્મો જોવા મળશે, કે જેના એ ગુણધર્મોના પણ આપણને બે વિભાગ પડતા જોવા મળશે. એની અંદર પહેલો વિભાગ છે ભૌતિક ગુણધર્મો, અને બીજો છે રાસાયણિક ગુણધર્મો. એની અંદર સૌથી પહેલા આપણે ભૌતિક ગુણધર્મો વિશે જોઈશું. તો કે ભૌતિક ગુણધર્મો કોને કહેવાય છે? તો કે ભૌતિક ગુણધર્મની અંદર જે પદાર્થનું સંગઠન કે એની ઓળખ બદલ્યા વગર આપણે એને માપી કે ઓળખી શકીએ તેને આપણે ભૌતિક ગુણધર્મો કહીશું. કે પદાર્થનું સંગઠન કે ઓળખ બદલ્યા વગર માપી શકાય તેને આપણે ભૌતિક ગુણધર્મ. ઉદાહરણ તરીકે જોઈએ રંગ, વાસ, સ્વાદ, ઘનતા, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ વગેરે જેને આપણે ભૌતિક ગુણધર્મો કહીશું. આગળ છે રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મો કોને કહેવાશે? તો કે રાસાયણિક ગુણધર્મોનું માપન કે અવલોકન કરવા માટે એની અંદર રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે, જેને આપણે એને રાસાયણિક ગુણધર્મો કહીશું. એની અંદર આપણે લખ્યું કે રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે. ઉદાહરણ તરીકે લખી શકીએ એસિડિકતા કે બેઝિકતા, દહનશીલતા વગેરે. કે જનરલી આપણે જોઈએ તો કે એની અંદર કેવી રીતે આપણે રાસાયણિક ફેરફાર કરીને આપણે એ ગુણધર્મો ચકાસી શકીએ. તો કે એસિડ અને બેઝ જોઈએ તો કે આપણને આગળ જોઈ ગયા કે એસિડ સ્વાદે કાટા અને બેઝ સ્વાદે દૂરા હોય, પણ તો એવા ઘણા પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ પણ જોવા મળશે કે જેને આપણે ચાખી શકતા નથી કે સ્વાદ અનુભવી શકતા નથી. તો એટલા માટે આ પ્રકારના જે એસિડ અને બેઝો છે તો એ બંને એસિડ અને બેઝ વચ્ચે જો પ્રક્રિયા થશે તો આપણને ક્ષાર અને પાણી બંદર જોવા મળશે. તો એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ જે પદાર્થ છે એ એસિડ છે કે બેઝ છે. તા બે ના દ્રવ્યના ગુણધર્મ ભૌતિક ગુણધર્મ ગુણધર્મ થયા ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ. દ્રવ્યના બીજા કેટલાક અન્ય ગુણધર્મો પણ જોવા મળશે કે લંબાઈ, કદ, ક્ષેત્રફળ વગેરે. તો એ જે ગુણધર્મો છે લંબાઈ, કદ, ક્ષેત્રફળ, આ જે ગુણધર્મ છે એ જથ્થાત્મક રીતે દર્શાવવામાં આવશે. કેવી રીતે દર્શાવવામાં આવશે? આ જે ગુણધર્મ છે એ જથ્થાત્મક રીતે દર્શાવવામાં આવશે કે કોઈ પણ પદાર્થ છે એનો જથ્થો દર્શાવે ત્યારે આ પ્રકારના ગુણધર્મો દર્શાવવામાં આવશે. આ પ્રકારના જે ગુણધર્મ છે એને આપણે સંખ્યા અને એના એકમો વડે આપણે રજૂ કરી શકીએ. સંખ્યા અને એકમ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે તમે દુકાનની અંદર જાઓ છો ત્યારે તમે એને ખાંડ માંગો છો દુકાનવાળા પાસે, કે તમે જાય તો 5 ખાંડ આપો એવું કહેશો, તમે ના કહેશો ને. આપણે એની સાથે સંખ્યાની સાથે આપણે એનો એકમ પણ દર્શાવવો જરૂરી છે કે તમે દુકાનની અંદર જઈને કહેશો કે 5 કિલો ખાંડ આપો અથવા 5 ગ્રામ ખાંડ આપો, એટલા માટે એની સંખ્યાની સાથે એનો એકમ પણ દર્શાવવો જરૂરી છે. એના માટે અહીંયા આગળ લખ્યું કે 5 સંખ્યા છે તો 5 કિલોગ્રામ ખાંડ, તો અહીંયા
ગાડીનો એક સેટ હતો 5 ગ્રામના એ પ્રમાણે તમે લારી વાળા સફરજન લેવા જાઓ અહીંયા તો તમે ખાલી એવું ના એવું તો ના લો કે 12 સફરજન આપો તમે કહી શકો 12 ડઝન સફરજન આપો તેના સાથે આપણે એનો એકમ પણ દર્શાવવો જરૂરી છે તા પ્રમાણે અહીંયા દ્રવ્યના બીજા ગુણધર્મો છે એને આપણે એના લંબ એની સંખ્યા અને એના એકમ સાથે દર્શાવવામાં આવશે ત્યાર પછી આગળ આપણે જોઈએ તો કે દુનિયાના વિશ્વની અંદર આપણે જોઈએ તો કે ઘણા બધા એકમો જોવા માપન પદ્ધતિ માટેની બે જુદી જુદી રીતો જોવા મળશે જેની અંદર જોઈએ તો પહેલી માપનની જે પદ્ધતિ છે એને આપણે ઇંગ્લિશ પદ્ધતિ કહીશું અને બીજી પદ્ધતિ જે છે એ મેટ્રિક પદ્ધતિ અહીંયા આગળ આ બે પદ્ધતિમાંથી મેટ્રિક પદ્ધતિ જે છે એ વધુ પ્રચલિત જોવા મળશે એનો જે મેટ્રિક પદ્ધતિ ક્યાંથી અમલમાં એનો જે શરૂઆત છે એ 18મી સદીમાં ફ્રાન્સ ની અંદર કરવામાં આવ્યો આ જે મેટ્રિક પદ્ધતિ છે એની અંદર દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરવામાં કઈ પદ્ધતિનો દશાંશ પદ્ધતિ જ્યારે ઇંગ્લિશ પદ્ધતિની અંદર દશાંશ પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવતો નથી દશાંશ પદ્ધતિ વપરાતી નથી ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે મેટ્રિક પદ્ધતિ છે એને આપણે દશાંશ પદ્ધતિ કે 2.05 ગ્રામ 3.5 ગ્રામ આ રીતે આપણે દશાંશ પદ્ધતિની અંદર દર્શાવી શકીએ જ્યારે ઇંગ્લિશ પદ્ધતિની અંદર આપણે એને 2 ગ્રામ 3 ગ્રામ આ પ્રમાણે જ આપણે એને દર્શાવી શકીએ તો ખ્યાલ આવી ગયો ઇંગ્લિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ ત્યાર પછી આપણે આગળનો ટોપિક જોઈએ એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ જેને આપણે બીજા નામથી SI યુનિટ પદ્ધતિ વડે પણ આપણે દર્શાવી શકીએ અહીંયા આગળ વિશ્વની અંદર આપણને ઘણા બધા જે બૌદ્ધિક રાશિઓ છે એના આપણને અલગ અલગ એકમો જોવા મળશે કે એક જ રાશિના ઘણા બધા એકમો હોવાને કારણે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ભેગા મળીને સભા રચી અને એની અંદર SI કે જુદા જુદા રાશિઓના SI એકમ રજૂ કરવામાં આવ્યા જેની અંદર આપણને કુલ 7 રાશિ આપેલી છે અને એના SI એકમો છે એના વિશે આપણે જોઈશું તો એ 7 અલગ અલગ રાશિઓને એના SI એકમો છે એના પરથી આપણે બીજા અન્ય રાશિઓના SI એકમો પણ આપણે રજૂ કરી શકીએ એમાંથી એક આપણે જોઈએ કદ તો કદની SI એકમ કેવી રીતે આપણે લખીશું તો એના માટે ઉદાહરણ તરીકે આપણે જોઈએ આ એક બોક્સ છે એ બોક્સ નું કદ આપણે જાણવું હોય તો કેવી રીતે જાણી શકીએ તો કે એની અંદર આપણે જોઈ શકીએ આ જે બોક્સ છે એની લંબાઈ કેટલી હશે જેને આપણે L વડે દર્શાવીશું એની પહોળાઈ આપણે B વડે અને એની જે ઊંચાઈ છે એને આપણે H વડે દર્શાવીશું તો એના પરથી આપણે એનું જો કદ જાણવું હોય તેના માટે એનું સૂત્ર આપણે લખી શકીએ કદ બરાબર L ગુણ્યા B ગુણ્યા H લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ જો ધારો કે એની લંબાઈ 1 મીટર હોય પહોળાઈ પણ 1 મીટર હોય અને ઊંચાઈ પણ 1 મીટર હોય તો આપણને જે એનો એકમ શોધવો છે કેટલો મળશે તો અહીંયા આપણે લખી શકીએ 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર એના બરાબર 1 મીટર ક્યુબ તો આપણને
કદ કેટલું મળી આનું 1 મીટર ક્યુબ એનો એકમ શું થયો મીટર ક્યુબ તો આ પ્રકારે અલગ સાત અલગ અલગ રાશિઓ છે એના પછી આપણે બીજી રાશિઓના એકમ આપણે જાણી શકીએ એના માટે સૌથી પહેલા આપણે સાત અલગ અલગ રાશિઓ વિશે જોઈશું તેના માટે સૌથી પહેલા ભૌતિક રાશિ અને શન અને એસઆઈ એકમ તો સૌથી પહેલા આપણે કઈ ભૌતિક રાશિ જોશું કે જેનું નામ છે વિદ્યુત પ્રવાહ જેની સંજ્ઞામાં જોવા મળશે કેપિટલ આઈ વિદ્યુત પ્રવાહ જે એસઆઈ એકમ છે એ એસઆઈ એકમ આપણને કેપિટલ એ વડે આપણે દર્શાવીશું કે જેને આપણે એમ્પિયર તરીકે ઓળખીશું ખ્યાલ આવી ગયો ત્યાર પછી બીજી ભૌતિક રાશિ છે જેનું નામ છે તાપમાન જેને આપણે કેપિટલ ટી વડે દર્શાવીશું ટેમ્પરેચર જેનો એસઆઈ એકમ છે કેપિટલ કે જેને આપણે કેલ્વિન તરીકે લખી શકીએ ત્યાર પછી ભૌતિક રાશિ છે તીવ્રતા જેને સંજ્ઞામાં જોવા મળશે આઈ વી કે જેનો એકમ આપણને જોવા મળશે સી ડી કે જેને આપણે કેન્ડેલા તરીકે લખીશું ખ્યાલ આવી ગયો ત્યાર પછીની ચોથી ભૌતિક રાશિ છે પદાર્થનો જથ્થો કે જેને આપણે સ્મોલ એન વડે દર્શાવીશું જેનો એકમ આપણને શું જોવા મળશે મોલ જોવા મળશે ત્યાર પછી ભૌતિક રાશિ છે સમય જેને આપણે સ્મોલ ટી વડે દર્શાવીશું એનો એસઆઈ એકમ છે સેકન્ડ સ્મોલ એસ ખાલી પડે સ્મોલ એસ વડે પણ આપણે એને દર્શાવી શકીએ ત્યાર પછીની ભૌતિક રાશિ છે દળ જેને સ્મોલ એમ વડે આપણે દર્શાવીશું જેનો એસઆઈ એકમ શું છે કિલોગ્રામ છે અને બીજી સાતમી છેલ્લી ભૌતિક રાશિ છે લંબાઈ જેને આપણે સ્મોલ એલ વડે દર્શાવીશું સંજ્ઞા જેનો એસઆઈ એકમ છે એની સંજ્ઞા જોવા મળશે આપણને મીટર જોવા મળશે આ પ્રકારે અહીંયા આગળ આપણને સાત અલગ અલગ ભૌતિક રાશિઓ તેની સંજ્ઞા અને તેના એસઆઈ એકમો અહીંયા આગળ આપણે જોયા આ જે એસઆઈ એકમો છે એને આપણે શોર્ટ ટ્રેકમાં યાદ રાખવું હોય તે પણ આપણે રાખી શકીએ કેવી રીતે કે વિદ્યુત પ્રવાહ એટલે કે એમ્પિયર છે અને એને આપણે આજ તરીકે લખીએ તાપમાન છે કેલ્વિન છે તેને આપણે કલ લખી શકીએ તીવ્રતા કેન્ડેલા છે એને આપણે સીડી મોલ છે એને આપણે મોલ તરીકે લખીશું સેકન્ડ આપણે સે લખીશું કિલોગ્રામ ને આપણે કે જે અને મીટર ને આપણે મે લખીશું અહીંયા પર આપણે શોર્ટ ફોર્મ શું મળશે આજકાલ સીડી મોલ સે કેજી મેં ચલે શું લખીએ મિલતી યા ફિર બિકતી હવે અહીંયા પર આપણને શોર્ટ ફોર્મ મળી જશે આજકાલ સીડી મોલ સે કેજી મેં બિકતી ખ્યાલ આવી ગયો સિમ્પલ છે યાદ રાખવાનું હવે આપણે આગળ જોઈએ એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વકો વિશે જોઈએ એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વકો એની અંદર એના ગુણક અને એના પૂર્વક વિશે આપણે જોઈશું તો ગુણક ની અંદર આપણને 10^-12 10^-9 10^-6 10^-3 10^-2 10^-1 10^-1 10^-2
10 raised to 3, 10 raised to 6, 10 raised to 9, 10 raised to 12. तो आप क्या करेंगे यहाँ पर है ऐसा ही पद्धति अंदर अलग अलग गुणों को ना अलग अलग पूर्वों का विषय पर जोड़ तो इन अंदर सबसे पहला 10 raised to minus 12 नो पूर्वक सूत्र में से 12 एनो जो पूर्वक से P O इस प्रमाण 10 raised to minus 9 से एनो जो पूर्वक जो हमारे से नैनो इनका अपने लोग कोई 10 raised to minus 9 मीटर एना बराबर अपने लोग की शक्ति है कि 10 raised to 9 बराबर नैनो मीटर क्या लगे हो इस प्रमाण 10 raised to minus 6 से तो एनो पूर्वक सुनक से माइक्रो 10 raised to minus 6 मीटर इज इक्वल टू अपने लोग की शक्ति है नैनो माइक्रो मीटर 10 raised to minus 3 से तो सुलह का से मिली मीटर त्यार बढ़े छे 10 raised to minus 2 यानि सेंटी मीटर 10 raised to minus 1 छे यानि आप रखे तो सुलह का से डेशी 10 raised to 1 छे यानि सुलह का से देखा लगता है इस प्रमाणे 10 raised to 2 छे तो शुरू लगा से एनो तो के एनो जब प्रयोग लगा से ए या टो लगा से इस प्रमाणे 10 raised to 3 छे एनो पूर्वक किलो लगा से 10 raised to 6 छे तो एनो पूर्वक मेगा 10 raised to 9 एनो जो पूर्वक छे गीगा અને 10 raised to 12 છે એનો પૂરો પરફોર્મન્સ છે એ ટેરા ટેરા શક્ય તો તમારે ગુણક અને એના પૂરોગો લખવાના છે શોર્ટ ક્વેશ્ચન માં તમને પૂછી શકાય કે 10 raised to minus 6 છે એનો પૂરો જણાવો કેટલો આવશે એનો પૂરો શું આવશે માઇક્રો આવશે તો તમારે એના SI પદ્ધતિમાં પડેલા પૂરોગો તમારે યાદ રાખવાના રહેશે ત્યાર પછી આપણે આગળ જોઈશું દળ અને વજન દળ અને વજન તેની અંદર સૌથી પહેલા આપણે દળ વિશે જોશું તો કે દળ એટલે શું તો કે કોઈ પણ પદાર્થમાં રહેલા દ્રવ્ય જથ્થાને આપણે દળ કહી શકીએ અહીંયા આગળ દળ એટલે લખી શકીએ પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો જેને આપણે દળ કહીશું જેમ કે અહીંયા આગળ માર્કર છે ઉદાહરણ તરીકે લઈએ તો માર્કરમાં જે દ્રવ્યનો જે જથ્થો છે એને આપણે એનો કે આ જે આખી માર્કર છે એ દ્રવ્ય છે તો એનો જે જથ્થો છે એને આપણે દળ કહીશું જ્યારે વજન કોને કહીશું તો કે વજન એટલે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે વજન કહીશું અને કહીશું તો કે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે એનું વજન કહીશું જેમ કે અહીંયા માર્કર છે એનું પોતાનું દળ છે અને એ માર્કર ઉપર પૃથ્વીનું જે આકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ લાગશે એને આપણે માર્કરનું વજન કહીશું ખ્યાલ આવી ગયો અહીંયા આગળ દળ જે છે એ અચળાશ છે ક્યારે બદલાતું નથી જ્યારે વજન જે છે એ વજન ક્યારે બદલાતું જોવા મળશે તો કે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ બદલાશે ત્યારે કોઈ પણ પદાર્થનું વજન બદલાતો આપણને જોવા મળશે એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે પદાર્થનું વજન જે છે એ ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધારિત છે ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત કે જેમ કે આપણે પૃથ્વી પર ઉભા છે તો ત્યારે આપણું જે વજન હશે એ વજન
જ્યારે આપણે ચંદ્ર પર જઈશું ત્યારે આપણું જે વજન હશે એ બંનેની કમ્પેરિઝનમાં આપણને ઘણો ફરક જોવા મળશે. કે આપણું જે પૃથ્વી પરનું જે વજન જે છે એ વજન અને ચંદ્ર પરનું વજન જે છે એ આપણને અલગ જોવા મળશે. ખ્યાલ આવ્યો? આગળ એની અંદર જોઈએ દળનો એકમ. દળનો એકમ આપણને શું જોવા મળશે? કિલોગ્રામ જોવા મળશે. જે વજનનો એકમ વજન ખ્યાલ આવી ગયો? એ જ પ્રમાણે જો સેલ્સિયસમાંથી ફેરનહીટની અંદર
ફેરવવો હોય તો તમે કેવી રીતે ફેરવશો? તેના માટે પણ એક સૂત્ર છે, પેરેનિક ની અંદર ફેરવવા માટે પેરેનિક બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. આ સૂત્ર પણ તમારે ખાસ યાદ રાખવું છે. શોર્ટ ક્વેશ્ચન ની અંદર પૂછી શકાય કે તમને ધારો કે તાપમાન સેલ્સિયસ ની અંદર આપેલું હશે અને તમારે એને પેરેનહીટ ની અંદર ફેરવવાનું હશે, જેથી તમારે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. અને અંદર તમે ડિગ્રી સેલ્સિયસ ની કિંમત 100 મૂકી દેશો એના પર તમને ફેરનહીટ ની કિંમત મળી જશે. ખ્યાલ આવી ગયો? ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે અલગ અલગ તાપ સેલ્સિયસ તાપમાને તાપમાન કેલ્વિન ની અંદર અને ફેરનહીટ ની અંદર આપણને કેવી રીતે જોવા મળશે. ઉદાહરણ તરીકે અહીંયા ત્રણ સ્તંભ લઈ લઈએ આપણે. જેની અંદર આપણે એની કિંમત ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન અને ફેરનહીટ ની અંદર આપણે જોવાનું છે. સપોઝ ધારો કે તમને ડિગ્રી સેલ્સિયસ ની અંદર 0 ડિગ્રી સેલ્સિયસ આપેલ હશે ત્યારે તેનું કેલ્વિન ની અંદર તાપમાન જોશું તો કેટલું જોવા મળશે? તો અહીંયા આપણી પાસે આ સૂત્ર છે, એની અંદર સેલ્સિયસ ની કિંમત 0 મૂકી દો તો કેટલું આપણને તાપમાન મળશે? 273.15 કેલ્વિન મળશે. તો આ તાપમાન ડિગ્રી 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેલ્વિન ની અંદર આપણને 273.15 કેલ્વિન મળશે. એને જો આપણે ફેરનહીટ ની અંદર ફેરવવું હોય તો કેટલા શું કિંમત મળશે ફેરનહીટ ની અંદર? અહીંયા આગળ ડિગ્રી સેલ્સિયસ ની અંદર 0 મૂકી દો તો 0×9/5 કેટલા થશે? 0 થશે. આપણો આન્સર શું મળશે? 32. તો અહીંયા આગળ આપણને 32 મળશે. એ જ પ્રમાણે અહીંયા આગળ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તેને કેલ્વિન માં ફેરવવા અહીંયા આગળ આપણે 100 મૂકીશું. તાપમાન કેટલું તાપમાન થશે? 373.15 કેલ્વિન. એ જ પ્રમાણે જો અહીંયા આગળ 100 ડિગ્રી સેલ્સિયસ આપણે પેરેનહીટ ની અંદર ફેરવવાનું હોય તો અહીંયા આગળ આપણે 100 મૂકીશું. આપણો આન્સર કેટલો મળશે? 212 તમારે કેલ્વિનમાં અને એના પછીનો જે ટોપિક છે એ આપણે એના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર